તાજેતરમાં જામનગરમાં મેયર બીનાબેન કોઠારીની આગેવાનીમાં જીજી હોસ્પિટલ આસપાસના વિસ્તારમાંથી દબાણ હટાવ કામગીરી થઈ હતી. એ પછી ફરી દબાણો થતાં આજે ફરીથી મેયરની આગેવાનીમાં એસ્ટેટ શાખાના અધિકારી NR દીક્ષિત તથા સુનિલ ભાનુશાળી સહિતના સ્ટાફ દ્વારા જીજી હોસ્પિટલ સેન્ટ આન સ્કૂલ સુધીના જાહેર માર્ગ પરના ખાણીપીણીની રેકડીઓ સહિતના દબાણો હટાવાયા હતા. હોસ્પિટલની આસપાસના વિસ્તારોમાં જે ટ્રાફિકની સમસ્યા રહે છે ત્યાં પથારા એટલે કે દબાણ હટાવવાની કામગીરી કરી, સાથે સાથે ડીકેવી સર્કલથી સેન્ટર સુધી જ્યાં નવી રેકડીઓ આખી ઊભી રહેવા માટે જે મેઇન રસ્તાઓ છે ને જ્યાં ટ્રાફિકની સમસ્યાઓ રહેતી હોય છે ત્યાં અમે આની પહેલાં પણ એ લોકોને સમજાવીશું કે ભાઈ આ રીતે ટ્રાફિકની સમસ્યા ઉત્પન્ન થાય એવી રીતે કામ ન કરો, તમે થોડુંક તમારી જગ્યાઓમાં કામ કરો. અને એ ઉપરાંત કાલથી જામનગર શહેર પૂરામાં જે ફૂટપાથો છે એને ક્લીન સાફ કરવાની જે દુકાનદારો દ્વારા ફૂટપાથ પર દબાણ કરવામાં આવે છે એનું કાલથી અઠવાડિયા માટે રોજે રોજનું એક અભિયાન ચાલુ કરવામાં આવશે. સમગ્ર જામનગર શહેરમાં જે કંઈ ફૂટપાથ ઉપર દુકાનદારો દ્વારા દબાણ કરવામાં આવ્યું છે એ દૂર કરવામાં આવશે. જામનગરમાં આજે પાડોશી દેશ નેપાળના રાજવી પરિવારનું આગમન થયું છે. આર્મી સિક્યોરિટી સાથે રાજવી પરિવારના સભ્યોએ રણમલ તળાવ અને લાખોટા કોઠા મ્યુઝિયમની મુલાકાત લીધી હતી. મ્યુઝિયમના હાલારી ઇતિહાસ અને એન્ટિક વસ્તુઓ નિહાળી રાજવી પરિવાર અભિભૂત થયો હતો. કર્ણાટકમાં આવતીકાલે વિધાનસભા ચૂંટણીનું મતદાન યોજાવાનું છે ત્યારે કર્ણાટકમાં ભાજપના એક ઉમેદવારે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને મારી નાખવાની ધમકી આપી હોવાનું પ્રકરણ રાજકીય ગરમાવો લાવી રહ્યું છે. આજે જામનગરમાં જામયુગોના વિપક્ષી નેતા ધવલ નંદા સહિતના કોંગ્રેસના આગેવાનોએ SP ને આવેદન પાઠવી ભાજપના ઉમેદવાર વિરુદ્ધ ગુનો નોંધવા માંગ કરી છે. કલ્યાણપુર પંથકમાં ભોગાત ગામે હચમચાવી મૂકનારી ઘટના પ્રકાશમાં આવી છે. ગૌશાળામાં એક વૃદ્ધ ગાય સાથે દુષ્કર્મ કરતા હોવાના દૃશ્યો સામે આવતા ગૌપ્રેમીઓમાં આ મુદ્દે પ્રચંડ આક્રોશ જોવા મળી રહ્યો છે. વિકૃતિની પરાકાષ્ઠા સમાન આ દુષ્કૃત્ય કરનાર વિરુદ્ધ સામાજિક બહિષ્કાર ઉપરાંત કાયદાકીય કાર્યવાહી પણ થવી જોઈએ એવી માંગ ઉઠી છે. દરમિયાન આ મુદ્દો પોલીસ સુધી પહોંચતા નરાધમને ઝડપી લેવામાં આવ્યો હોવાની પણ માહિતી છે.